धारे तोय शांत सुकोमल गरजे त्यारे काला वादळ हसी पड़े तो झरणो खळखळ मन एनो छे हरणो चंचल पवन पाल पकड़ी आवे तेनी सादगी रूप अने गुण बनने थी शणगारी ने घर महकावे महक मोटा घर नी वऊ महक मोटा घर नी वऊ सतत हूँ इन्हें अपनी वितावेली क्षणों अपनो प्रेम ए बधु याद करावा करतो हतो એ બધી લાગણીઓ સમજી જ નહોતી રહી. એક વાર પણ એની અનુભૂતિ મને હેતલમાં નહોતી થઈ. અને ઘણી બધી વાર મેં એને સમજાવવાની કોશિશ કરી, એને બધું યાદ અપાવવાની કોશિશ કરી, પણ એની પાસે એના બહાના તૈયાર જ હતા. પ્લીઝ ટ્રસ્ટ મી. તમારે ટ્રસ્ટ મી કહેવાની જરૂર નથી. હું પુરાવા નહીં માંગુ તમારી પાસે. પુરાવા તો મેં પણ નથી માંગ્યા, પણ વાત જ્યારે માણેક પરિવારની આવે ત્યારે તો મારે વિચાર કરવો જ પડે. વાત જ્યારે મહેકની આવે ત્યારે હું વધારે અલર્ટ થઈ જાઉં છું, વધારે કોન્શિયસ થઈ જાઉં છું, વધારે પઝેસિવ થઈ જાઉં છું. હર્ષ, તમને ખોવાનો ડર નહોતો મને, પણ પોતાની જાતને ખોઈ બેસવાનો ડર હતો. આ ડર હવે તને ક્યારેય નહીં લાગે એ વાતની હું તને ખાતરી આપું છું. કદાચ આ ઘટના આપણને હજી એકબીજાથી નજીક લઈને આવી છે. અને હવે આનાથી દૂર તને ક્યારેય નહીં થવા દઉં. એ તો પાક્કું જ છે. મેં થોમસ થશું એના માટે દર વખતે આવી ઘટનાઓ થવી જોઈએ, તો પછી નજીક આવવાનો શું ફાયદો? તારી આ વાત પણ સાચી છે, પણ મારી માટે તો તારી સાથે વિતાવેલી જે ક્ષણો હતી ને એ જ સૌથી બેસ્ટ છે. મેં ખરેખર તે આ વખતે પોતાના અસ્તિત્વને દાવ ઉપર લગાડીને મને અને આપણા પરિવારને બચાવ્યા છે. વાત મારા અસ્તિત્વની ઓછી હતી હર્ષ, અને આપણા પરિવારની ને તમારી વધારે. ખરેખર મેં તું આટલી ચતુરાઈથી કામ કરી છે ને મને અંદાજો નહોતો. મેં મને એક વાત કે આ બધી વાતમાં તને કેવી રીતે ખબર પડી કે આ બધાની પાછળ હેતલ છે? હું જ્યારે ઘરે આવી રહી હતી તમને બધાને એ જણાવવા માટે કે હું જીવતી છું, ત્યારે મેં ઘરે આવીને જોયું તો ઓલરેડી એક રમત રમાઈ ગઈ હતી. હા તો આવતા આવતા રસ્તા ઉપર મને આદિત્ય મળી ગયો. ઝુંડની વચ્ચે બેઠો તો હર્ષ આપણા નસીબ કે મને આદિત્ય મળી ગયો. એટલે મારા મગજમાં પછી તરત બધા વિચારો શરૂ થઈ ગયા કે આપણું એક્સિડન્ટ થવું, આદિત્યનું આ રીતે રસ્તા ઉપર રખડવું, એનું કોઈક તો કનેક્શન હશે. અને પછી જ્યારે મેં ઓલી છોકરીને જોઈ એ પછી મારા મનને ખાતરી થઈ ગઈ કે આ ઈશ્વરે રચેલી ઘટના નથી પણ માણસે રચેલું કાવતરું છે. વાહ, ખરેખર મેં આટલું લાંબુ તું જ વિચારી શકે. પણ હા, ડિટેલ તો જાણવી રહી, કારણ કે હમણાં થોડી વાર પહેલા કાકા પણ મને પૂછતા હતા કે આ બધી વાતની મહેકને કેવી રીતે ખબર પડી. અચ્છા, એટલે કાંતિ કાકા હર્ષ પાસે વાત કરાવવા માંગે છે. અત્યારે હર્ષ જોડે વાત કરીશ તો એ કદાચ કાંતિ કાકાને કહી દેશે. શું થયું? ક્યાં ખોવાઈ ગઈ પાછી? કઈ નહી, હું એમ વિચારતી હતી કે આટલા વખત થી નિરાતે ઊંઘ જ નથી આવી. માણેક પરિવાર પર મુસીબત હતી એટલે સુઈ જ નથી શકી. આજે શાંતિથી ઊંઘ આવશે. ઠીક છે, આ બધી વાતોનો થાક તારા ચહેરા પર અત્યારે વર્તાઈ રહ્યો છે.
તું સુઈ જા. અને તમે? એમાં એવું છે મેડમ કે મારી મહેકને મેં ઘણા વખતથી સૂતા નથી જોઈ, એટલે આજે તું સુઈ જા, હું તને મન ભરીને જોઈ લઉં એટલે મને પણ ઊંઘ આવી જશે. હવેથી તારા બધા ટેન્શન મારા. ટેન્શન તારા મારા ન હોય, દુઃખ અને સુખ એ આપણું હોય છે. ખરેખર મહેક, મેં તને ખૂબ જ મિસ કરી છે. તું આવું બધું બોલે છે ને એ મને બહુ જ ગમે છે. સાચું કહે છો, આટલા વખતથી શાંતિથી તમે પણ નથી સુઈ શક્યા ને. મારી આખી બાજી બગડી ગઈ છે અને તારે અહીંયા રમવું છે. ખાવું છે તારે, દેખા લે હજી ખા. તને મારા દાવામાં કરવા માટેના મેં કેટલા બધા પ્રયત્ન કર્યા, કેટલા બધા પ્લાન કર્યા, પણ તારું નસીબ બહુ સારું છે આદિત્ય, કે તે મારા બધા પ્લાન ફ્લોપ કરી નાખ્યા. અત્યાર સુધીમાં મારા બધા જ પ્લાન મેં બીજા ઉપર નિર્ભર રહીને કર્યા હતા, પણ હવે હું જાતે જ મારા પ્લાન બનાવીશ અને એને અંજામ પણ આપીશ. હવે હું જે પગલું લઈશ આદિત્ય દીકરા, એ તને પાપા પગલી પણ મારા જ નામનું શીખવાડીશ, અને તારું ભણતર પણ મારા જ નામનું શીખવાડીશ. અત્યારે તને કાબુમાં કરી લઈશ ને તો ભવિષ્યમાં હું જેમ વાળીશ એમ તું વળીશ, હું જેમ તને ઘડીશ એમ તું ઘડાશ. માણેક પરિવારનું ભવિષ્ય, માણેક પરિવારનો વારિસ હું મારા કંટ્રોલમાં રાખીશ. હવે મારો પ્લાન ફ્લોપ નહીં થવા દો, કોઈ કિંમતમાં નહીં. આદિત્યના માથેથી હજી ખતરો ટળ્યો નથી. હેતલને ભલે પકડાવી દીધી હોય, જ્યાં સુધી આદિત્ય અહીંયા હશે એના જીવ પર જોખમ તો રહેવાનું જ, ને હું એ જ નથી ઈચ્છતી. મારે આદિત્યને આ બધાથી એકદમ દૂર લઈ જવો પડશે, જ્યાં કોઈને ખબર ના હોય, મારા સિવાય કોઈ કરતા કોઈને નહીં. અરે આદિ, શું કરે છે? રમી રહ્યો છે તું? આવ બેક બેટા, આવ આવ, સારું થયું બેટા તું આવી ગઈ. ક્યારનો આદિ મારી પાસે રમી રહ્યો હતો? અરે શું કરે છે બેટા, કાકા થાકી જશે. અરે ના બેટા, નાનો બાળક છે, એ કેવી રીતે હેરાન કરે. અરે એની કાલી કાલી ભાષામાં મને કહી રહ્યો હતો કે કાકા તમે અહીંયા શાંતિથી બેસો, હું રમું છું અને તમે મને જો. મેં કહ્યું ઠીક છે બેટા, પેલા તું રમી લે પછી હું રમીશ ને બેટા. એને આદિ, ચાલો આદિ, બહુ રમી લીધું આપણે, હવે આપણે નાસ્તો કરશું. હા, જેટલો નાસ્તો કરીશ એટલી તાકાત આવશે તારામાં. અને આમ પણ કાકા પણ થાકી ગયા હશે બેઠા બેઠા. અરે મહેક બેટા, હોતું હશે. અરે ભાઈ, આ ઉંમરમાં તો નાના બાળકની કિલકારી કેટલી ગમે હે ને. કાકા તમે બોલો છો શું, ને તમારા મનમાં શું છે? આટલા સારા લાગતા માણસના મનમાં આટલું બધું કપટ? તો પણ થાકી તો જવાય ને, ચાલ આપણે નાસ્તો કરી, મસ્ત નાસ્તો કરી, ચાલો.
મહેક ના વર્તન પરથી તો લાગતું નથી કે મહેક ને મારા ઉપર શક ગયો. હવે મજા આવશે. આદિત્ય ને ગાયબ કરવાનો પ્લાન બનાવો. હા, કઈ વાંધો નહીં, આપણે પછી વાત કરીએ. યપ, થેન્ક યુ. તમારો ટિફિન રેડી છે. થેન્ક યુ. અરે આદિ શું કરે છે? આદિ પેલા મારી સાથે રમતો હતો, પછી નાસ્તો કર્યો, પછી રવિભાઈ જોડે રમતો હતો અને હું ટિફિન બનાવવા ગઈ ત્યાં સુધી તો એ સુઈ ગયો. સુઈ ગયો? અરે યાર, કેમ, શું થયું? કઈ નહીં, મને ક્યારનું એમ થતું હતું કે એની સાથે થોડો સમય વિતાવું, પણ નો પ્રોબ્લેમ, હું સાંજે ઓફિસે આવીશ અને પછી એની સાથે રમી લઈશ. હર્ષ, મારે તમારી સાથે એક વાત કરવી છે. બોલ ને, શું હતું? વાત શું છે? મને આદિત્યની ચિંતા થઈ રહી છે. આદિત્યની ચિંતા? પણ કેમ, કેવી ચિંતા? એવી ચિંતા જે દેવકીને થતી હતી. કમોન ભાઈ, આ બધું શું બોલે છે તું? આ કેવા દાખલા આપે છે, જરા સમજાવ્યા દાખલા આપને. વાત શું છે, ક્લિયર બોલ ને. આદિત્યને સારા માટે હું એને થોડા વર્ષો માટે અહીંયાથી દૂર મોકલવા માંગુ છું. વોટ? થોડા વર, એ એક મિનિટ, મૂકી રહી છું એટલે તે ડિસાઈડ કરી લીધું છે? હા. અરે પણ શું કામ? આદિત્ય હજી હમણાં તો આવ્યો છે, ઘરના દરેક લોકો કેટલા ખુશ છે, આદિ પોતે કેટલો ખુશ છે. શું કામ એને તારે ફરીથી પાછો દૂર મોકલવો છે? હર્ષ, કારણ કે આદિત્ય પર ખતરો છે. ખતરો? કેવો ખતરો? શેનો ખતરો? જો મને હર્ષ ગભરામણ થાય છે. મહેક, કારણ શું છે એ તો જણાવ, શેનાથી તારું મન ગભરાઈ રહ્યું છે? અત્યારે હું કહી શકું એમ નથી, પછી તમને બધું જણાવીશ. મને બસ અત્યારે આદિત્ય માટે ખૂબ ડર લાગે છે. મહેક, આ કેવો ડર છે તને? અને તું મને કઈ કહેતી કેમ નથી, જણાવતી કેમ નથી? તમને મારા ઉપર વિશ્વાસ છે ને? મારી જાત કરતા પણ મને વધારે વિશ્વાસ છે તારી પર. પણ અત્યારે વાત વિશ્વાસની નથી, આદિત્ય પર આવેલા ખતરાની છે ને, તારા મનમાં જે ડર છે એ વાત છે. કેમ, તું આદિને સૂર્યકુંડમાં પાછળ તો નથી મૂકી રહી ને? ના હર્ષ, સૂર્યકુંડમાં નહીં, બસ હું એને અમદાવાદથી દૂર મોકલી રહી છું. ભાઈ, અમદાવાદથી દૂર? પણ શું કામ, ક્યાં? એ ખાલી મને જ ખબર હશે હર્ષ, બીજા કોઈને નહીં. એટલે મને પણ નહીં? ના હર્ષ, તમને પણ નહીં. વખત આવશે ને ત્યારે બધા પ્રશ્નોના જવાબ આપી દઈશ. મહેક, મને જવાબ અત્યારે જણાવ્યો તો મને ગમ્યું હોત, બટ ઇટ્સ ઓકે. આઈ અન્ડરસ્ટેન્ડ કે કંઈ હશે તો તું મને નહીં કહેતી હોય. ડોન્ટ વરી, મને તારી પર કોઈ પણ જાતનો ડાઉટ નહીં આવે. થેન્ક યુ મારા ઉપર વિશ્વાસ કરવા માટે. મહેક, થેન્ક્સની જરૂર નથી, પણ બસ મને એક વચન આપ કે તને ક્યાંય પણ જો મારી જરૂર પડે તો તું સૌથી પહેલાં મને જણાવીશ. અને હું પણ તને સામે વચન આપું છું કે હું તારી પર કોઈ પણ જાતનો ડાઉટ નહીં કરું. આઈ નો હર્ષ, અને સાચું કહું છું, બહુ જ જલ્દી તમારી મને જરૂર પડશે. અત્યારે તો મારે રવિભાઈ સાથે વાત કરવી પડશે, આદિત્યને દૂર મોકલવાનો છે, તેમને જણાવવું તો પડશે જ ને. એટલે તું રવિને કહેવાની છે કે આદિત્યને ક્યાં મૂકવાની છે? ના, મારા સિવાય એ વાત કોઈને જ ખબર નહીં. તો અમુક વર્ષ માટે આદિને મોકલવાનો છે એટલે રવિભાઈને કહેવું જરૂરી છે. આઈ ડોન્ટ નો, હું કહીશ ત્યારે શું રિએક્શન હશે રવિભાઈ. તને વેત આદિને દૂધું જોઈએ નહીં? આદિત્યને આ ઘરથી આપણા બધાથી દૂર રાખવો છે, આ વાત કેવી રીતે કરું હું રવિભાઈને? પણ આ વાત આદિત્યના ભલા માટે છે તો કરવી તો પડશે જ. અરે હવે આવો ને. ઉઠી ગયો? હા, જાગી ગયો ગુંડો.
પણ સાચું કહું ને તો છોકરાઓ સૂતા હોય છે ને ત્યારે સારા લાગતા હોય છે. એ તો આખો દિવસ ધીંગણ મસ્તી છે, કોઈ ચિંતા. રવિ ભાઈ, આદિ માટે મેં કઈક વિચાર્યું છે. શું વિચાર્યું છે ભાભી? આદિને હું આપણાથી એકદમ જ દૂર મોકલવા માંગુ છું, એના જ સારા માટે. ને એવી જગ્યાએ જ્યાં જ્યાંની માત્ર મને જ ખબર હોય. અરે પણ શું કામ? આદિ અહીંયા સેફ નથી રવિભાઈ. અહીંયા સેફ નથી એટલે? હવે તો હેતલ પણ પકડાઈ ગઈ ભાભી, હવે આને અહીંયા શું જોખમ છે? જુઓ, અત્યારે હું તમારા એક પણ પ્રશ્નના જવાબ આપી શકું એમ નથી. હું તમને માત્ર એટલી રિક્વેસ્ટ કરીશ કે મારા ઉપર વિશ્વાસ કરો. અને હું જે કંઈ પણ કરી રહી છું એ આદિના ભલા માટે જ કરી રહી છું. તમે વિચાર્યું છે તો આદિના ભલા માટે જ વિચાર્યું હશે. એટલે હવે મારો દીકરો પાછો મને. રવિભાઈ જુઓ, આ સમય ઇમોશનલ થવાનો નથી, પ્રેક્ટિકલ વિચારવાનું છે. અને તમે આવી રીતે ભાંગી જશો તો મેં જે મારા મનને મક્કમ કર્યું છે એ પણ. જુઓ, તમે મારી વાત માનો, આદિને અહીંયાથી દૂર મોકલવામાં જ એની ભલાઈ છે. પ્લીઝ પ્લીઝ આપ આ એક વાતમાં મારો સપોર્ટ કરજો. હું સાચું કહું છું. ક્યારે જશે? બધી વાત થઈ ગઈ છે, બસ એક કલાકમાં. રવિભાઈ, આ વાત કોઈને નથી કહેવાની. આ વાત માત્ર તમને, મને અને હર્ષને જ ખબર છે, બાકી કોઈને નથી ખબર. પણ સાવ સાવ એક જ કલાકમાં? સમય આવશે ને ત્યારે આપણે બધાને જણાવશું. અરે કાકા, જય શ્રી કૃષ્ણ. શું આ છે, આજે તું એકલો? તારા બીજા બધા ભાઈઓ હજી આવ્યા નથી કે શું? ના ના, બસ હમણાં આવતા જ છે. પણ એક્ચ્યુઅલી જોઉં ને તો મને એવું લાગે છે કે હું જ વહેલા આવી ગયો છું. કમાલ કરે છે, તારા ભાઈઓની નાનામાં નાની વાતોને સરસ સંભાળી લેતો હોય છે. કમાલ કરો છો કાકા. મારા ભાઈઓ છે, હું જો નહીં સાચું તો બીજું કોણ સાચવશે? સાચી વાત છે દીકરા તારી. હર્ષ બેટા, બેટા તો એ પછી કઈ મહેકને પૂછ્યું કે હેતલ વિશે એને કઈ રીતે ખબર પડી? ના કાકા, અને ખરું કહું ને તો મારે હવે જાણવું પણ નથી. કેમ? તારી વાત એકદમ સાચી છે ને દીકરા, હવે પૂછીને પણ શું ફાયદો? હે, જે થઈ ગયું એ થઈ ગયું, બરાબર કે નહીં? કાકા જુઓ ને, આપણે બધા સાથે છીએ, સુખી છે, સુરક્ષિત છે, હવે આનાથી વધારે બીજું શું જોઈએ? એક બેટા, એક મિનિટ. કુશલ, કુણાલ, અરે બેટા ચલો, હર્ષ વેટ કરે છે, કમ ઓન, હરિયપ, ફાસ્ટ આવે છે. કાકા એક વાત છે. હા બોલ બેટા, શું છે? કાકા ઘરના વડીલ તરીકે મને એવું લાગે છે કે તમને આ વાતની જાણ હોવી જોઈએ કે ઘરમાં શું ચાલે છે. શું ચાલે છે ઘરમાં, કે તો ખબર પડે દીકરા. એકચ્યુઅલી આ વાત મેં કે કોઈને કરી નથી, પણ હું જસ્ટ તમારી સાથે શેર કરી રહ્યો છું કે એકચ્યુઅલી વાત એમ છે કે મહેકને એવું લાગે છે કે આદિત્ય આ ઘરમાં સેફ નથી. શું? અને એટલા માટે જ એ આદિત્યને કંઈ સેફ જગ્યા પર દૂર મૂકવા માંગે છે. હવે શું થયું? આદિત્ય કેમ આ ઘરમાં સેફ નથી? એની તો મને કંઈ ખબર નથી કાકા, પણ નક્કી મહેકના મગજમાં કંઈક ચાલી રહ્યું છે. હર્ષ બેટા, મહેક તને નાનામાં નાની વાત જણાવે છે તો આ વાત તો તને કહી જશે એને કે આદિત્ય આ ઘરમાં શું કામ સેફ નથી, અને એ આદિત્યને ક્યાં મૂકવાની છે. કાકા બંનેમાંથી કોઈ વાત એને મારી સાથે નથી કરી, બસ સમય આવશે ત્યારે કહીશ, આટલું જ કીધા કરે છે. હર્ષ બેટા થોડો વિચાર કર, અરે આટલા નાના બાળકને મૂકશે તો મૂકશે ક્યાં? એને આપણને કંઈક તો કહેવું જોઈએ કે નહીં, કંઈક તો જણાવવું જોઈએ કે નહીં બેટા?
કકા એ આદિત્યને ક્યાં મૂકવાની છે એની વિશે માત્ર ને માત્ર મહેકને જ ખબર હશે, બીજા કોઈને ખબર નહીં હોય. અરે એવું થોડી ચાલે. એટલે મહેક આદિત્યને જે જગ્યાએ મૂકવાની છે એ જગ્યા સેફ છે કે નહીં એ તો આપણે જોવું પડે કે નહીં. મેં પણ એને કહ્યું. પણ હર્ષ દીકરા, એટલીસ્ટ તને તો આ વાતની ખબર હોવી જ જોઈએ. કાકા, મેં મહેકને આ જ કહ્યું, પણ એ મારી સાથે કંઈ જ શેર કરવા તૈયાર નથી. અને એક રીતે જોઈએ તો કાકા બેટર પણ છે ને, કારણ કે મારે આ ટોપિક પર એની સાથે કોઈ જાતની વાત જ નથી કરી. મારે એક ઇમ્પોર્ટન્ટ ફોન કરવો. હું ફોન કરું. યપ. હા. આ મહેકના મગજમાં શું ચાલી રહ્યું છે? હેતલને કાઢ્યા પછી પણ એને કેમ એવું લાગે છે કે આદિત્ય હજી આ ઘરમાં સેફ નથી? ક્યાંક એવું તો નથી ને કે એને મારા ઉપર શંકા ગઈ હોય? ના, એવું તો ન બની શકે.